ભગવાનની સ્નાન લીલા અલૌકિક છે એક વખત ભગવાન નારાયણ સરોવરે સ્નાન કરવા માટે ગયા છે ખૂબ ખૂબ સ્નાન કર્યું છે છે રમત ભગવાન ભૂમિનો ભાર હરવો છે એટલે ભગવાનની લીલા એક બની છે એ જ સમયે એક અસુર પૂર્વનો વેરી હતો બિરબલ નામનો એક અસુર ભયંકર ક્રોધી મનમાં એમ છે કે આ ઘનશ્યામ મારો દુશ્મન છે એમ કરીને મારવા માટે આવે છે કેવી રીતે મારવો તરત જ પાપી રાક્ષસે કાળા નાગનું રૂપ ધારણ કર્યું છે ઓલા બે અસુર આવ્યા ને મગરનું રૂપ ધારણ કર્યું હતું અને આ બિરબલ અસુરે તો કાળો નાગ બન્યો છે ભયંકર રૂપ લીધું છે એવા પપાડા મારે જળની અંદર ભગવાન સ્નાન કરે છે ને જળની અંદર કાળો નાગ

ઘનશ્યામ કે પાણીમાં ભગાય કેમ ભાગવું પાણીની અંદર ભગાય દોડવું હોય તો બહાર દોડી શકાય પાણીની અંદર ન પાણીમાં મિત્રો ભાગ્યા છે બહાર નીકળી ગયા છે પણ અંતરિયામી ભગવાન બહાર નીકળ્યા નથી સખા કે છે ઘનશ્યામ બહાર નીકળી જાવ ઘનશ્યામ કે આજ તો ભલો આવ્યો છે મારે લાગ મને શું કરશે આ કાળો નાગ આજ માંડ લાગ મેળો છે આ નાગનું આજ મારે કામ કરી નાખું છે એ જ સમયે બધી નારીઓ પાણી ભરવા માટે આવી છે બધા રાયડો પાડે છે કે એ ઘનશ્યામ એ ઘનશ્યામ બહાર નીકળી જાવ ભાગી જાવ સાપ કરડી જશે પણ ભગવાન બીવે ક્યારે ભગવાન કોઈની સામે જોતા નથી જેવો નાગ નજીક આવ્યો ઘનશ્યામ પ્રભુએ ડાબો ચરણારવિંદ ઉપાડ્યો છે ઊંચો કર્યો છે ને એક પાટું માર્યું ને ત્યાં તો ભય પામી ગયો છે સાપ અંગ ઢીલું પડી ગયું અને બપાંગ દઈને એક ખાડા ની અંદર પડી ગયો છે પડ્યા ભેગો નાગ મટી મૂળ રાક્ષસ ના દેહ ધારણ કરી ઉભો છે એવો ત્રાસ પામી ગયો મોઢા નીકળવા લોહી છે મરી ગયો છે ભગવાન નીકળ્યા તે જળથી બહાર જ્યાં છે વસ્ત્ર આભૂષણ ભગવાને પછી પહેર્યા છે સખા સહિત ઘેર આવ્યા ચોતરા ઉપર બધા બેઠા છે સખા સહિત ઘનશ્યામ બેઠા છે શોભી રહ્યા છે રૂપાળા છે એવી ભગવાનની મરમાળી મૂર્તિ છે એવા ભગવાન શોભી રહ્યા છે લાવણ્યતા સુંદરતા અને ભગવાન રૂપના નિધાન એવા ભગવાન બેઠા છે બાજુમાં આવીને રામપ્રતાપભાઈ બેસી ગયા છે ઘનશ્યામ કે વેણીરામ આજ આપણે કેવો સાપને ઉલાયડ્યો જોયું ને તમે ઘનશ્યામ પોતે વાત કરવા માંડ્યા નહીંતર દરરોજ તો બધાય મિત્રો વાત કરતા હોય આજ ઘનશ્યામ સ્વયં વાત કરે છે કે આજ અમે પાટું એવું માર્યું સાપ હતો નહોતો કરી દીધો અમે આમ વાતું કરતા જાય છે ને ત્યાં માતા એવા હે ઘનશ્યામ પ્રાણ પ્યારા મારા

ઘનશ્યામ કે અમારે અંદર જમવા નથી આવવું અમારે બાર આંબલી નીચે ચોતરા ઉપર બેઠા બેઠા જમવું છે અહીંયા બધું લાવો ચોતરા ઉપર જ જમવાની ભગવાનને ઈચ્છા થઈ છે ઘનશ્યામ કે કે આટલા ભોજને અમારે નહીં થાય માતા એ પીરસ્યું ઘનશ્યામ કે આટલું નહીં વધારે લાવો વધારે લાવો આજ તો બહુ ભૂખ લાગી છો બીજા ભોજન વધારે જોશે એમ કહીને સખા મિત્રોની સાથે ઘનશ્યામ જમવા લાગ્યા છે હે ચોતરા પર જમવા બેઠા ને શ્રી હરિ પરમ પ્રેમવતી લાવ્યા પ્રેમથી સુંદર થાળ પણ સખા સાથે જમવા લાગ્યા અને બેસી રહ્યા છે જોખન માતાજી કહે કેમ બેસારી મૂક્યા હેજી ભાઈ ને કરાવો ભોજન જમવા માટે બેઠા ને મિત્રો જમવા આપે મોટાભાઈ બાજુમાં જ બેઠેલા એને ઘનશ્યામ પીરસે નહીં ત્યારે માતાએ કીધું મોટા ભાઈ ને કેમ બેસારી મૂક્યા બધાને જમાડો છો માતા કે અમે એકલા જમવા માંડ્યા પણ ભાઈ તો અમારીથી મોટા કેવાય એને તમે અંદર લઈ જાઓ જમવા અમે તો બધા નાના કેવાય ને અમે બધા સાથે જમશું મોટા ને તમારે અંદર લઈ જવાના મોટાભાઈ અંદર આવીને જમશે રસોડામાં લઈ જાઓ ત્યાં જઈને જમાડો આ તો અમે નાના નાનાની કંપની હરખી મળે ને નાના ને મોટા ને કંપની મળે નહીં ને હરખી સરકે હરખા મેળ આવી જાય ને મોટામાં મોટો એ મોટામાં મોટા રામ અમે બધા હાવ નાના એ અમારા અરે કેમ ભળે એમાં ઈચ્છારામભાઈ આવ્યા ઘનશ્યામે પ્રેમથી બાજુમાં બેહારે હો માથે હાથ ફેરવતા જાય બાજુ બેસાડીને વળી ભગવાને એને પ્રેમથી બિરસીને જમાડ્યા કેમ કે નાના ગણાય ને ભગવાન કરતા નાના એટલે ઘનશ્યામ બહુ હાચવતા ઈચ્છારામભાઈને સખા પ્રત્યે બોલ્યા બહુ નામી ના રાખજો જમવા માં ખામી હે મિત્રો ખુબ જમજો ભાવતી જમજો જમવા ખામી રાખતા નહી માતાજી વધુ લાવશે હમણાં જેને જમાયા તેટલું જમજો કરો ભાવે શું ભોજન તમે જમો જમો તમે

ભૂખ લાગે હો સુરા આમ જોવે એ માતરા લાલ આદો તે માતરા ખાચરા ઊંચા થઈને જોવે એ કે બાપુ લાલ તો આદો પણ આ ભટડો ટપુગો લાલ લીટી એટલે પાછળ અજ્યાય પૂરો થાય ને એટલે લાલ લીટીઓ હાથના લખેલા શાસ્ત્રોમાં કરેલી પહેલાં આવતી તો લાલ લીટી ટપી ગયા અજ્યાયે બીજો શરૂ કર્યો હવે ક્યારે પૂરો થશે એમ સુરા આમ વાતો કરતા પછી મહારાજ કે સુરા બાપુ તમને કયો રાગ વધારે ગમે સુરા ખાચર કે મહારાજ બપોરના બાર વાગ્યા હોય અને ઈ સમયે મારો દીકરો નાથિયો બોલાવા આવે ને એમ કે બાપુ બાપુ હાલો જમવા આ રાગ મને બહુ ગમે આમ ભગવાને મિત્રોને કીધું છે ખૂબ જમજો ખૂબ જમજો ભોજનની ભાવથી જમજો મિત્રો ને ભગવાન ભાવ થી જમાડે છે સામ કરે એમ જમે છે મારો જગનો આધાર જમતા જોયા પ્રાણ જીવન ધર્મ ભક્તિ તો થયા છે પ્રસન્ન ભગવાને આમ મનવાર એટલે આગ્રહ કરીને જમાડતા જોયા સામ સામા તાણ કરતા કરતા જોયા છે ભોજન લાવો હજી ભોજન લાવો વધારે લાવો આજે તો અમારે બહુ જ આજુ ભોજન જોશે બે ચાર થાળ વધારે લાવજો જેટલી ઘરમાં હતી એટલી રસોઈ માતા લાવવાની તોય કૂટી ગઈ ત્યારે મોટા ભાઈ તો મગજ ગયો છે મોટા ભાઈ નો એકદમ બહાર આવીને ડોળા કાઢીને કે હવે બંધ કરો બંધ કેટલું ખાવું છે મોટાભાઈ જ્યાં એમ કીધું ત્યારે ઘનશ્યામ કે મોટાભાઈ મહેમાન આવે ત્યારે આમ મગજ તપાવાય મહેમાન આવે ત્યારે શાંતિ થી બોલાય મહેમાન જાય પછી કામ કરાય પોગ્રામ પછી પતાવાય ઘણા એના ઘેરે મહેમાન આવ્યા હોય ને ત્યારે બાળકો બધા તોફાન કરતા હોય ને ત્યારે આમ ડોળા કાઢીને કહી દે થોડીક વાર કેમ જાય એટલી વાર છે મહેમાન જાય એટલી જ વાર છે જાય પછી ત્યાં તો ક્રોધ ઉતરી ગયો હોય પછી વાંધો ન હોય એ એકાદ બે મિનિટ નું જ હોય સાજુ થોડું હાલે થોડીક વાર થાય ત્યાં ઉતરી જાય ને રોષ પછી કે મહેમાન જાય પછી શું પ્રોગ્રામ હતો કયો તો ખરા એ બધું હવે એ હતું બધું એમ આ સખા મિત્રો ની સાથે ભગવાન આનંદ કિલ્લોલ કરે જમે છે ભાઈ નો મગજ ગયો ભાઈ ને મહારાજ ઘનશ્યામ કે છે મહેમાન હોય ત્યારે નો બોલાય તે કે કોણ મહેમાન છે બોલો આ તો આપડા બધા ગામના તમારા મિત્રો ઈ મહેમાન કહેવાય એ તો રોજ આવે ત્યારે ઘનશ્યામ કે મહેમાન તો બીજા છે એવામાં વાજા વાગ્યાવ ગણ આવ્યા મહામંત્ર નો જપ કરે ઘનશ્યામ ઘનશ્યામ હરિ કૃષ્ણ હરિ કૃષ્ણ ગાતા ગાતા આવ્યા પ્રેમથી ભૂદરજી ને પગે લાગ્યા ને ત્યારે મોટા ને એમ થયું હા ઘનશ્યામ કેતા બરાબર આ મહેમાન લાગે છે જે મહેમાનની ની વાત કરતા હતા ને આ બધા હશે એટલે અમને કેતા હશે અને ગાંધરવો ભગવાન નું સ્મરણ કરતા કરતા એવા અને મૂર્તિમાં રસ બસ થઈને ઉભા ઉભા ગાયન કરે છે કીર્તનો ગાય છે ભજનો ગાય છે મોટાભાઈ જોયા કરે છે ત્યારે ઘનશ્યામ કે જુઓ એને જમાડ્યા વિના રહેવાય થાળ એટલે અમે મંગાવતા હતા મોટાભાઈ ની આંખો પોળી થઈ ગઈ અરે આ બધા કોણ છે તમે તો તે વારે વારે મગાવતા હતા એ બધું આને આપી દેતા હતા તે કે હા અમે એને જમાડતા હતા આ બધાય ગાંધર્વો બધા દેવલોક માંથી આવ્યા છે ગાંધરવો આવ્યા ને પૂજ્ય બેન પણ પધાર્યા આપણી સભાની અંદર ભગવાન હે સદગુરુ તમે મારા તારણ હાર ઘનશ્યામ જ્યારે સપૈયાની અંદર લીલા કરે છે ને ગાંધર્વો બધા ભગવાનના દર્શન કરવા માટે સ્વર્ગમાંથી આવ્યા છે ઘનશ્યામ હરિકૃષ્ણ આવા જપ કરતાં કરતાં એવા ત્યારે મોટાભાઈને એમ થયું અત્યાર સુધી ભોજન ભગવાન જમાડતા હતા અદૃશ્યપણે એ આ બધા ગાંધર્વોને જ જમાડતા હશે ભગવાનની આગળ આવીને ઊભા રહ્યા છે મોટાભાઈએ કીધું હતું કે આટલું બધું તમે કેમ જમી જાઓ છો ખીજાઈ ગયા તા પણ અદ્રશ્યપણે બધા ગાંધર્વો ઊભાતા એ કોઈ ભાળતું નહોતું પછી ભગવાને દર્શન કરાવ્યા મોટા ભાઈને એમ થયું કે અમતું મારાથી ખીજાવાઈ ગયું હમતું અમતું ભગવાનની આગળ અને મોટા સત્પુરુષની આગળ આપણે અમથું અમથું આપણું ગરમ થઈ જવાય એ જે કે એમ કરવા મજા છે જે કરે એમ કરવામાં નહીં પણ કે એમ કરીએ ને તો આપણને આપણું જેમ કે એમ કરીએ તો ભગવાન રાજી થાય એમ કહીને ભગવાને પ્રસાદ આપ્યો છે ચડું કરાવી પાન બીડા ભગવાને મુખ માં લીધા ચતુરા કરે છે દેખી મોહ મો માં સહુ જન આ ગાંધર્વો ગાન કરે છે એટલે બધા છપૈયા વાસીઓ જોવા માટે આવ્યા છે બધાને પમાડ્યો છે ગાયન સાંભળીને બધાને આનંદ થયો છે ભગવાને એમ કહ્યું હે ગાંધર્વો સાંભળો તમે ઘનશ્યામ કહે છે કે ગાંધર્વો બધા તમે સત્સંગમાં આવજો અમારી પાસે અમે રાખશું અને અમારું તમે અખંડ ગાન કરજો અમારા ધૂન ભજન કીર્તન કરજો ગાંધર્વો આનંદિત થતા થતા નમસ્કાર કરવા લાગ્યા છે ધન્ય ભાગ્યશાળી બની ગયા આ પુરુષોત્તમ નારાયણે અમને વરદાન આપ્યું છે ભગવાને આપેલું વરદાન પામા છે અને એમ કહેવાય છે કે સત્સંગની અંદર સારું સારું ભગવાનને ભગવાનને સંતો ભક્તોમાં જન્મ ધારણ કરીને રાજી કર્યા છે ત્યારે સારું કોઈ ગાય ત્યારે માનવાનું કે ગાંધર્વો જાણે નહીં આવ્યા હોય કે ભગવાનને રાજી કરવા માટે ભગવાનનું વરદાન પામીને તો આવી રીતે ભગવાનના દર્શને ગાંધર્વો આવ્યા દેવો આવે બધા ભગવાનના દર્શન કરવા માટે આવે આવી ભગવાનની અલૌકિક આનંદકારી અવગાહન કરીએ છીએ તો અત્યારે ભગવાનની મંગલમય અહીંયા આપણે વિરામ આપીશું ત્યાર પછી આપણે આગળની કથાનું રસપાન કરીશું તો પૂજ્ય બેન ની આપણે મંગલ અમૃતવાણી સાંભળ્યા પછી આગળનો કાર્યક્રમ સજાના સ્વામી મહારાજની ની જય બોલો ઘનશ્યામ મહારાજ ની બસ આમ તાજા માજા રહો ને તો મજા આવે કથા સાંભળવાની વક્તા શ્રી કેટલી મજાની સુરસ આપણે લાખો રૂપિયા ખર્ચી અને કથા પારા એનો મોટા મંડપો નાખી કથા બેસાડીએ અને એમાં જેવો આનંદ ના આવે જેટલા ચરિત્રો ભગવાનના સાંભળવા ન મળે ને એટલા ચરિત્રો સુંદર અને રસાળ શૈલીમાં આપણને અહીંયા પૂજ્ય વક્તાશ્રી સંભળાવે છે અહીંયા જે ભક્તજનો આહુત કરું છું તે ભક્તજનો ઝડપથી પૂજ્ય બેન ના પૂજનનો લાભ લેવા માટે આવશે અત્યારે પૂજ્ય બેનના રૂડા આશીર્વાદ અમૃતવાણીનો લાભ લીધા બાદ આગળનો કાર્યક્રમ અહીંયા લેવામાં આવશે તો પૂજ્ય બેનના રૂડા આશીર્વાદ પરત પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કથાના વક્તાશ્રી પૂજની બાર ગામથી પધારેલા દરેક વાલા સત્સંગી બહેનો આત્મી મહિલા મંડળ યજમાન બહેનો અને સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ બાલપ્રભુના સુંદર ચરિત્રો સાંભળતા તો ક્યારેય તૃપ્તિ થાય નહીં અને ભગવાનના ચરિત્રો ક્યારેય ખૂટે પણ નહીં એવા સુંદર ચરિત્રો ભૂમાનંદ સ્વામીએ લખ્યા છે આપણે સાંભળીએ છીએ ભગવાને છપૈયામાં જ ખૂબ ખૂબ ચરિત્રો કર્યા અને સત્સંગમાં આવ્યા પછી મહારાજે એવી દિવ્ય સત્સંગની સ્થાપના કરી મંદિરો કર્યા શાસ્ત્રો લખાવ્યા ગામડે ગામડે સંતોને મૂક્યા અને એ શિક્ષાપત્રી લખીને ધોરી માર્ગ કલ્યાણનો વહેતો કર્યો એવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ એ ભગવાનના સ્વરૂપમાં આપણે ખૂબ નિષ્ઠા રાખવી ભગવાનનું ભજન કરવું આપણને જે મહારાજ મળ્યા છે તે સર્વેના શામ છે આપણને જે ભગવાનની મૂર્તિ મળી છે તે સર્વોપરી છે તે મહારાજ સર્વોપરી હૃદયમાં રાખી મહારાજનો મહિમા જાણી સંતનો મહિમા જાણીને ખૂબ ભજન કરવું તો આપણી પર ભગવાન રાજી થાય વાલાબેનો આમ તો છે ને આપણને મનુષ્યનો દેહ ભજન કરવા માટે જ છે પણ આપણે બીજું બધું બહુ કરીએ છીએ એટલે વ્યવહાર પ્રધાનપણે થઈ ગયો છે ને ભજન ગૌણપણે થઈ ગયું છે નકર મહારાજની હું આજ્ઞાસ ખબર છે ગૌણપણે વ્યવહાર કરવો અને પ્રધાનપણે ભગવાન રાખવા આપણે શું કરીએ બરોબર ગમે એટલી કથા હોય ને ક્યાંય કોક ડોહી ધામમાં ગયા હોય ને અમારો વ્યવહાર છે જવું પડે નગર પછી ખોટું લાગે કાંઈને જવું પડે લ્યો થોડોક વ્યવહાર આ તો બધું જાતું ભગવાન જ કંઈ કોઈ દીધી ખોટું લાગે નહીં વ્યવહારમાં જવું પડે અહીં જવું પડે પણ ખટકો રાખવો અને આ તો એવું છે ખટકો રાખો ને તો ભજન થાય નહીતર ભગવાને સિત્તેર એંશી વર્ષની આવરદા આપી છે પાંચસો વર્ષની આવરદા આપે તો એ ખટકો ન રાખો તો ભજન થાય નહીં આવરદા જેમ લાંબી ભગવાન આપે ને એમ વ્યવહારય લાંબો થતો જાય કેવો ખબર છે હાંડિયા ડોક જેવો શાસ્ત્રમાં કીધું કે હાંડિયા ડોક જેવો બહુ વ્યવહાર ન રાખવા ઘણા તો બહુ લાંબા લાંબા વ્યવહાર હોય તો કોઈ દી નવરાજ ન થાય મોટું કુટુંબ હોય તો હુત્યકમાંથી નવરાજ ન થાય સો મહિના તો પૂજા જ ન કરે અમારું હુતેક છે મરણનો જન્મ એટલે નથી ઓલા શંકર ભગવાનનો તપ કરવા ગયો શંકર ભગવાન પ્રસન્ન થયા હાંડિયા ઉપર કે માઈ ગઈ કરી એવડી મોટી લાંબી ડોક નહોતી માપે હતી તો કે મને છે ને એવડી મોટી લાંબી ચારસો ગામની ડોક આપો ને પણ એવડી મોટી શું કર્યું તો કે કે જાઉં ને બેઠો બેઠો બધી જીંઝ સરું ને એ ભગવાને કીધું તથા સર કરતી થઈ ડોક લાંબી ચારસો ગાવી બેઠો બેઠો અમરેલીનો અમદાવાદનો આ જીંજો અસર એમ જવાનું નહીં ચારસો ગાવ ડોક હાંજ હું જે શરીર એવો ધરાણો પછી હાંજે હોવું તું પણ એવડી મોટી ડોક ઐકેલી કેમ તે લાંબી ડોક કરીને હું તો રોડ ઉપર ને ક્યાંક ને ક્યાંક વાઈડ ઉપર ને ક્યાંક અહીં ધડ અને ચારસો ગામ લાંબુ પાછું મોઢું ન્યા આવે પછી રાતમાં શિયાળિયા નારડા ને આવ્યા કે આ શું તે ખાઈ ખાવાનું છે બધા ડોક તોડી તોડીને ખાઈ ગયા અને તરફડિયા મારી ઊંટિયું મરી ગયું એટલે પછી પસ્તાવો કર્યો કે આવડી મોટી લાંબી ડોક ન રાખી હોત માપે રાખીને ચેર્યો હોત તો સારું હતું એટલે બહુ લાંબી ડોક માગી પણ એને કાંઈ એનું શું આવ્યું નહીં સમજ્યા એટલે એ ડોકનું પછી દ્રષ્ટાંત આપે સંતો કે હાંડિયાની ડોક જેવા બહુ લાંબા વ્યવહાર કરો ને તો આ ટૂંકી આવરદામાં વ્યવહારમાં જ સમય વયો જાય અને ભગવાન ભજવાનું ટાણું રહે નહીં માટે ભગવાન ભજવાનો પણ ખટકો રાખવો પછી કે ભગવાનની ઉપર નાખી દે ભગવાન કરાવશે કરશે હા એટલે ઘણા એમ જ કે એ ભજન તો બધાને કરવું ગમે કઈ કરું ભગવાન કરાવશે દાળ ભાત શાક રોટલી બોટલી બનાવીને કબાટમાં મૂકી દો ભગવાન ખવરાવશે ને કેવો ટાણું થાય ત્યારે હવું આપણે ખાઈ લઈશી ને કોઈ દી એમ આપણે કહીએ ભગવાન ખવરાવશે તો હરા હરા કપડા લાવ્યા હોય ખરીદી કરી હોય દિવાળીએ લગ્નમાં હાડિયું ભારે માયેલી હોય દી ભગવાન કે કોઈ કહેવાય એવું હાડી નવી લેવા તમારે ભાઈ લીધી દી પહેરીશ આવું પહેરો ને એમ કેવું પડે શું કામ આપણે લઈએ એમ ભગવાનનું ભજન પણ ઘટકો રાખી અને કરી લેવું પડે પાછું ખૂબ શ્રદ્ધા વિશ્વાસ અને ભગવાનનો મહિમા હોય ને તો મહારાજ આજથી બસો વર્ષ પહેલા જેવા હતા એવા અત્યારે છે અત્યારે એવા નિષ્ઠાવાળા ભક્તની રક્ષા કરે છે સહાય કરે છે ભગવાન આપણને સમય કે મોકો પણ આપી દે છે ભજન કરવાનો પણ જો આપણે એમાં ગાફલાઈ રાખી તો પછી સમય તો પાણીના પ્રવાહની જેમ વયો જાય છે બરાબર જો ઓલા ભોળા ભગત હતા તે ભગવાનનું ભજન કર્યા કરે બહુ સેવા કરે એમાં બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાય ક્યારેક પ્રેમાનંદ સ્વામી કીર્તન અક્ષરોડીમાં ગાય મહારાજ હતા ત્યારે તો એ તો મૂર્તિનું બહુ વર્ણન કરે તો ભોળા ભગતને એવું જ્ઞાન નહીં કે હે બ્રહ્માનંદ સ્વામી તમે આવી વાતો કરો છો તારું છોગુતરી લોક થકી ને એવા કીર્તન બોલો છો આ મારા તમારી સામે બેઠા જો હું સેવા કરું છું તે મારા તો એવા નથી તેજસ્વી કાંઈ એ વખતે મહારાજ મનુષ્ય આકારે બેઠા હોય ને એ ફરતું જળો મળે તે જ નીકળતું હોય ને ચાર હાથ હોય એવું ન હોય એ માણસ એવા થઈને બેઠા હોય તો કે એવા કેમ કીર્તન બોલો છો મારા તો એવા નથી કે એ મને નથી ખબર મને તો મહારાજ જેવા દેખાય એવા હું કીર્તન બોલું તો મહારાજને પૂછ્યા અક્ષરોડી ગયા હે મહારાજ એ તમે એવા તેજસ્વી તો છો નહીં ને આ બ્રહ્માંડ સ્વામી તો કેવા કીર્તન બોલેશ કે મહારાજ આવા ને આવું તેજ ને આવા મહારાજ કહે મને કાંઈ ખબર ન હોય બ્રહ્માંડ સ્વામી ગાય એને ખબર હોય જ્યાં પૂછ્યા એ બ્રહ્માંડ સ્વામી કે બ્રહ્માંડ સ્વામી તમે કહો ને તમે કેમ આવા કીર્તન ગાવશો છો કે મહારાજ કે મને બ્રહ્માંડ સ્વામી કે એ મને કાંઈ ન ખબર હું તો જેવા મારે હામે દેખાય એવા આંખ્યું છે ને બોલું તો મહારાજને પૂછશે વળી મહારાજ ભાઈ ચાર પાંચ વખત આવું કર્યું બ્રહ્માંડ સ્વામીને પૂછે મહારાજને પૂછે તો કે હે મહારાજ તમે બ્રહ્માનંદ સ્વામીને દેખાવ એવા મને દેખાવ નહીં તો મહારાજ કે સેવા કરવી પડે તો કે હાલો સેવા કરો એ મીડિયા સેવા કરે વર્ષ દિવસ સુધી સેવા કરી પહેલાં તો બધી બહુ સેવા હતી વાળવું ને છોડવું એ પહેલાં તો બધા ઓલા માટલા હોય ઘેલે ઠલવવા જવાના ને એ બધી બહુ સેવા કરી સંડાસના ખાડા સાફ કરે આ બધી ભોળા સેવા કરે બાર મહિને થયા મહારાજ હવે મને બ્રહ્માંડ સમીન દેખાય ને એમાં કીધી દેખાય મારે કે હજી સેવા કરો વળી બાર મહિને થયા ને ફરી ગયા પાંચ વર્ષ સુધી આવી સેવા કરી એમાં અખંડ મૂર્તિનું સ્મરણ ને મૂર્તિ ધારીને સમજાય સમજણ કર્યા કરે સેવા કરે સેવા એ છે મુક્તિ ગમે થામ સેવાથી ભગવાન બહુ રાજી થાય અને એમાં એક છે ને પેલો ખાડો સાફ કરતા ને એમાં લપટીને પડી ગયા અને મહારાજ તેજોમય દેખાવા મળ્યા હતા આ હા 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 હો હો એમ કરે એ બધા કહેરા ભગત ગાંડા ગયા ગેખવું આ ક્યાં પડી ગયા ખાડામાં લપટી બધા બહાર કાઢ્યા અને મહારાજની પાસે લાવ્યા પણ આમ નામ એને મૂર્તિ દેખાવા મળીને તેજોમય તે આ હા 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 ઓહો ઓહો એમ કરે એટલે કે ભગત એમ કેવી દક્ષિણ લાવ્યા તો કે આ હા હા મહારાજ આ તમારું દિવ્યતા આ તમારું રૂપ આ બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી ને ક્યાં ગાતા આવડે છે તમે જેવા છો તેજસ્વી એવું તો ઈ ગાતા નથી પેલા શું કહેતા આવા ક્યાં તેજ છે આવા કીર્તન ગાવ છો પછી શું કે એ મહારાજ નું તો કેવું તેજ છે કેવું ઐશ્વર્ય છે કેવું રૂપ છે એવું તો તમને વર્ણન કરતા આવડતું નથી આહા કેવા મને મહારાજ દેખાય એવી મૂર્તિ પાંચ વર્ષ સેવા કરવાથી ભોળા ભગતને સિદ્ધ થઈ ગઈ એવા તો આપણા સંપ્રદાયમાં કેટલાય વાતો છે સુવર્ણ અક્ષરે લખાણેલી વાતો છે કે મહારાજનો સાક્ષાત્કાર થઈ ગયો અને એવા ભક્તની વારે મહારાજ આમ પાસે જ ઊભા છે શેલડી ગામ છે ને શેલડી ત્યાંને એક મોકમસી દરબાર હતા બહુ જ ભગવાનના ભગત આખો દી સ્વામિનારાયણ 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 એ ભગવાનનું ભજન કરે સંતનો મહિમા ભગવાનનો મહિમા અને પોતે જ્ઞાતિય દરબાર ભગવાનનું ભજન કરે પણ એવાના ઘરના સત્સંગ નહીં ઘણી જગ્યાએ એક પડાળિયો સત્સંગ હોય એટલે ઘરના તો આખો દી બધાની ટીકા કરે ને વાતો કરે ને તમારા ભગવાન આવે ને તમારા સ્વામિનારાયણ ને તમારા સાધુ આવવાન તમારું મંદિર આવું તમારા હરિભગત આવે આખો દી બધા નિંદા કરે પણ ભગત કાંઈ બોલે જ નહીં આ મોકમસિંહ દરબાર અને ભગવાનનું ભજન કર્યા કરે એમાં એક છે ને હવારથી ઉઠીને મીડ્યા નિંદા કરવા આ એના ઘરના તમારા આ સાધુ આવવાન એ તમારા સાધુ કંઈ કામ કરવું નહીં તમારા આવું મંદિરો ને તમારા હરિભક્તો આવે ને તમારા ટીલા ટબકા કરે ને એ તમે આવો ધર્મ પાળો બોલ બોલે જ કરે તો ભગત કાંઈ એ મોકમસી દરબાર બોલ્યા ને હાંજ હુજી કામ કરતી જાય ને બધાને ગાયો દેતા જાય ને આવું બધું કરે તે હાંજે દરબારને સડી રી ખરે રહ મારા સાધુ મારા હરિભગત મારા ભક્તોનું આવું વાંકું બોલે તે દરબાર પાછું દરબાર ખરા ને પાછું લઈ ઉકળે ને જે તલવાર કાઢીને કર્યો છૂટો ખાતે તે ક્ષત્રિયાની હોશિયાર બહુ દેઠે બે ગયા ઉપર ને તલવાર વહી ગઈ બરોબર આમ ફળિયામાં કોરે ગાય બાંધેલી સીધી તલવાર ગાયના પેટ ઉપર ફાડીયા કી નાખી અને ગાય સગર્ભા વાછડું બહાર નીકળી ગયું ગાય મરી ગઈ અને આડોશી પાડોશી બધા જોઈ ગયા કે અરર મોકમસિંહ દરબાર વળી વળી ભગત સ્વામી ગાય બાંધી નાખી અરઅર ગૌ હત્યારો ગાય બાંધી નાખી અને આ બધું થયું એટલે ઓલા એના ઘરના તો ઘરમાં જાય અને હાકળ બેન કરીને બે ગયા અને દરબાર ભગવાનની પાસે જઈને માથા પસળ મહારાજ મહારાજ મારી ભૂલ થઈ ગઈ અરે મારે હાથે આ કાળું કામ થઈ ગયું અરેર ગાયને તલવાર વાગી ગઈ મારી એમ કરીને રોવા મળ્યા એવો પસ્તાવો કરવા મીડ્યા એવો પસ્તાવો કરવા માંડ્યા ગામના માણસો ધોણી ગામ ધણી દરબારને વાત કરી કે આપણો મોકમસિંહ દરબાર આમ કહેવાય ભગતને જો ઘરે ગાય મે જ નહીં અને દરબારે હુકમ કર્યો કે જાઓ મોકમશી પકડીને લાવો અમારા ગામમાં રહીને ગાયની હત્યા કરે અને આ મોકમશી દરબાર એવી પ્રાર્થના કરવા માંડ્યા આરતનાથી એવી પ્રાર્થના કરવા માંડ્યા રોતા જાય ભગવાનને પ્રાર્થના કરે ત્યાં તો મહારાજે માથે હાથ મૂક્યો આમ સામે જોયું મહારાજ કે ઊભા થાવ દરબાર હુયન હુતળી લાવો અને ગાયનું પેટ સીવી લ્યો અરે પણ મહારાજ એમ કેમ થાય અરે થાવ લાવો હોતળી લાવીને મોટે ટેબે શિવ લીધું મારા જે ગાય ઉપર હાથ મૂક્યો તો ગાય દિન ઉભી થઈ કાંઈ કરતા કાંઈ નહીં કોઈ નહીં અને આ બાજુ સમાચાર પોઈ ગયા ત્યાં દરબારે પોલીસ માણસો મૂક્યા કે મોકમસિંહ દરબાર તમે છો ગાય મારી તો ઘા મારી ગાય જો ઘાસ ગાય ઘાસ કહે કે ક્યાંય સર કોઈ નહીં કે હા આ તમારા ગામના બધા હાંધા કે આવાના આવા કે એમને ધક્કા ખવડાવો છો અને ખોટા ખોટા કે વાંઘ કાઢો તો દરબાર ગઢમાં આવીને ઠેઠ તમે ફરિયાદ કરી ગયા આ મોકમસિંહની ની ઘાત ઘાસ ખાય છે આવી આ પરચો આપી મારે જ અદૃશ્ય થઈ ગયા અને આ બધું થયું એટલે ગામના ને એમ થયું કે આપણે નજરે ભાળ્યું ઘા કર્યો ગાયને વાઈ ગયું અને આ બધું શું થઈ ગયું પછી એના ઘરના બહાર નીકળ્યા કાઠિયાણી અંદરથી અને પછી દરબારના પગમાં પીડ્યા માફી માગી કે મેં તમારો તમારા સાધુનો ને તમારા ભગવાનનો બહુ દ્રોહ કર્યો છે પણ હવે હું પણ તમારી જેમ ભગત થઈશ આ નજરે ભાઈઓ ને પરજો પછી કંઠી બંધાવી અને ક્ષત્રિયણી પણ ખરે ખરા ભગવાનના ભગત બીન્યા આવો પરચો મહારાજા આ શેલડી ગામમાં મોકમસિંહ દરબારને ઘેરે આપ્યો બરોબર એટલે કહેવાનું શું છે કે એવી નિષ્ઠા હોય અને આવી મુશ્કેલીમાંથી મહારાજ ઉગારે પણ મહારાજમાં એવી આપણી જો શ્રદ્ધા હોય તો બધું થાય માટે ભગવાનનું ભજન જેટલું થાય એટલું કરવું અમુક અમુક મહારાજના પોઈન્ટ જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આપણે ભગવાનના મહાન ભક્ત કહેવાય શું કરવું ને શું ન કરવું કાંઈ એવું નથી કે આખો દી બેઠા બેઠા માળા કરો તો જ ભગવાન રાજી થાય પણ ભગવાનની સ્વરૂપ નિષ્ઠા ભગવાનમાં વિશ્વાસ અને ભગવાનમાં શ્રદ્ધા પછી અદેખાય ઈર્ષા નિંદા રાગ દ્વેષનો ત્યાગ કરવો હાલતા ચાલતા જેટલું થાય એટલું મહારાજનું ભજન કરું નકર આખો દી માળા કરતા મેં એક ડોશીની વાત નથી કરી કે ઓલી બકરી બૈશારી કે બધે જાય જવો પણ માળા કરે ને ન જાય એવું એટલે સમજણની ભક્તિ છે તે ઉત્તમ છે સમજ્યા તમે જડતાની ભક્તિ નહીં શાસ્ત્રોમાં શું લખ્યું છે મહારાજનો શું હાર્દ છે તમે શાસ્ત્ર નામ લીટી આંગળી ફેરવતા ફેરવતા બે ત્રણ શાસ્ત્ર વાંચી નાખો પણ હાર્દ સમજાય ને તો આપણને એવું સત્સંગમાં જીવન જીવવાની મજા ન આવે એનો હાર્દ શું મહારાજ કેવા શું માગે છે નંદ સંતો શું કેવા માગે છે એવી સમજણપૂર્વકની ભક્તિ કરો ને તો થોડી કરો ને તો એ થઈ જાય આપણે ભગવાનની ભક્તા ભક્તિ કરતા હોઈએ પછી કેટલાય જીવ દુખાવતા હોઈએ કેટલાય નિંદા કરતા હોઈએ કેટલું આડું ઓળું કરતા હોઈએ અને પછી ભગવાનનું ભજન કરતા હોય તો પછી મારા તો કેવા છે ખબર છે અંતરિયા એ તો બધું જાણે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી તેની આગે ક્યાં છુપાવો જેના હાથમાં જીવન દોરી માટે મારા જ આપણી સામે ઊભા છે એવું રાખીને દરેક કાર્ય કરવું તો આજ્ઞા લોપાય નહીં માટે હું તમને કાયમ કહું શાસ્ત્ર વાંચો તોય વિચારીને વાંચવા કથા સાંભળો તો વિચારી અને કથા સાંભળવી અને સમજણપૂર્વક જો જીવન જીવવી દરેકમાં બાંધછોડ કરવી પડે કોઈ ઝડતાથી ભક્તિ થાય નહીં અને મહારાજે તો બહુ સરસ દિવ્ય દિવ્ય સતસંગની સ્થાપના કરી છે અને એ મૂળ સંપ્રદાયના આપણે આશ્રિત છીએ માટે ભગવાનના ભક્તોએ ભગવાનનું ભજન મહારાજની આજ્ઞાથી કરવું તમારે કથા યાદ રાખવાની ખબર છે ને તમને કથા યાદ રાખો છો ઘણા બાઈ કે કથા યાદ રહેતી નથી સાંભળવાની બહુ મજા આવે છે પણ યાદ રહેતું નથી યાદશક્તિ બધા છે નથી એવું નથી હો પણ આપણે કથા સાંભળવામાં થોડીક લાય રાખીએ છીએ ઘરે કોઈક આવ્યા હોય પાડોશમાં બાંધણું થયું હોય તો કોઈને કોને હું કીધું એ ખબર રહે કે નહીં બીજાને કેવું હોય તો અમારા પાડોશી એટલે બાય થાય હોય આમ કીધું ને એલાય એ એટલું ધ્યાન રાખીને તો સાંભળતા ન હોય અને દેકારો હોય કાંઈ વિવેકથી થી વાત હોય છતાં આપણને યાદ રહેશે એટલે યાદશક્તિ તો છે હું યાદશક્તિની ની વાત કરું તમને એક ડૉક્ટરે દવાખાનું ખોલ્યું એ ખોલ્યું છે આપણે નિકોલ ગામ રોડે ક્યાંય દવાખાનું ખોલ્યું પછી એમાં બોર્ડ માર્યું જે દર્દી આવે એનો એને ત્રણસો રૂપિયા ફી બરાબર ઝાઝી નહીં ત્રણસો રૂપિયા એને દેવાના અને જો રોગ હું ન ઓળખી એકું તો હજાર રૂપિયા પાછા લ્યો તે પછી એક પોલીસને એમ થયું કે હજાર રૂપિયા પાછા દે એવો ડૉક્ટર એ સારું મારે કે જવું છે તે ગયા એવા કે શું થયું છે તમને આવો આ ત્રણસો રૂપિયા ફી લખાવો પહેલાં ત્રણસો રૂપિયા ફી લખાવી મનમાં કીધું પછી મને કાંઈ નહીં થયું ખોટું ખોટું કહું કામ આમ થયું છે એટલે મને હજાર રૂપિયા પાછા આપે તો કે બીજું તો કાંઈ નહીં પડ્યા છે ને અમારી જીભમાં કાંઈક થઈ ગયું છે ને તે મને કાંઈ સ્વાદ આવતો નથી તારે એને એમ કીધું કે કમ્પાઉન્ડર ઓલી બાવીસ નંબર ની બોટલ લેવો બેટી પેટ્રોલ છે સ્વાદ લાવો ત્રણસો રૂપિયા જાઓ મારું કે આ તો ત્રણસો રૂપિયા દેવા પડ્યા પછી વળી ચારસો મહિના થયા અને ફરીને ગયા ફરીને ગયા ને એટલે કીધું કે કેમ આવ્યા તો કે ફરી એવું છે ને કે આ મને હું કે મને યાદ ક્યાંય રહેતું નથી હું ગમે તે અમારું કઈ યાદ નથી રહેતું હું ખાધું બપોરે હું ભૂલી જાઉં એવું મને થઈ ગયું છે તો દવા કે એ કમ્પાઉન્ડર બાવીસ નંબર ની બોટલ લે તો કે એમાં પેટ્રોલ છે તો કા યાદ આવી ગયું ને આવી ગયું ને યાદ બૈના પહેલા આવ્યા હતા તો યાદ રહી ને કહેતા તો યાદ નહી થયું તું બપોર હું ખાતું લાવો ત્રણસો રૂપિયા એન મારા દવાખાના પછી યાદ યાદશક્તિ આવી ગઈ ને તે પોલીસને એમ થયો કે મારા હળસો રૂપિયા લઈ ગયા ડોક્ટર હજાર રૂપિયા લેવાય ગયો તો ભાઈ રે હોળી પાછો મહિનો થયો ને તો કે આ વખતે જાવ એવું દરદ લઈને જાવ તેને હજાર રૂપિયા મને દેવા જ પડે એટલે મારા સસો રૂપિયા વસૂલ થઈ જાય એટલે જઈને કે આવો આવો શું છે ફરિયાદ તો કે સાહેબ છે ને મને કઈ દેખાતું નથી મારી આંખમાં થઈ ગયું છે ને તે મને કઈ દેખાતું જ નથી તો કે તો કે દેખાતું હોય ને એ આંખની દવા મારી પાસે નથી તો કે આઈ લો હજાર હજાર રૂપિયા લાવો આલ્યો તે હજાર રૂપિયા દેવા ગયા ને ડોક્ટરે પાંચસો રૂપિયા નોટ આપી તો કે આલ્યો દેખાતી એ દવા મારી પાસે નથી એટલે મારા તો કે આ પાંચસો રૂપિયા છે તો લાવો ત્રણસો રૂપિયા કેતા હતા ને કે દેખાતું નથી દેખાવા પીડ્યું ને તો હા પછી ત્રણસો રૂપિયા આપ્યા કે જા પછી પોલીસ કે હવે જાવું નથી મારે નવસો લઈ ગયો એટલે આમ તો બીજાને શેતરવા જઈ તો આપણે શેતરાય જાય માટે ભગવાને બુદ્ધિ આપી હોય ને તો આવામાં ન વાપરવી આપણા કલ્યાણના કામમાં વાપરવી તો આપણી ઉપર ભગવાન ખૂબ ખૂબ રાજી થાય માટે ભગવાને બુદ્ધિ આપી સમજણ આપી આવડક આપી લક્ષ્મી આપી એ બધી આપણા કલ્યાણના કામમાં જો વાપરો ને જો લક્ષ્મી છે ને એ નારાયણની હૈરી આવે ને નારાયણનું ભગવાનનું વાહન હું તમને ખબર છે ગરુડ ગરુડ ઉપર બેસીને લક્ષ્મી આવે ને આપણા ઘરમાં ગરુડ ઉપર બેસીને નારાયણની સાથે તો એ છે ને ધાર્મિક કામમાં મંદિરોમાં ગરીબો માટે કથા પારાયણ માટે એ બધી સદલક્ષ્મી વપરાય સારા સારા કામમાં નારાયણની સાથે ગરુડ ઉપર બેસીને આવે તો અને લક્ષ્મીનું એક પ્રાઇવેટ વાહન એકલા જાય ને લક્ષ્મીજીને ક્યાંક એકલું જવું હોય ને તો એ પર્સનલ વાહન છે લક્ષ્મીજી એ ઘુવડ એકલા જવું હોય તો ઘુવડ ઉપર બેસીને અને નારાયણની સાથે જવું હોય ને તો ગરુડ ઉપર બેસીને એટલે એકલા લક્ષ્મી જો આપણા ઘરમાં આવે ને તો એ સારા નહીં એ દારૂમાં જુગારમાં અનીતિમાં કોકને દુઃખ દેવામાં એ લક્ષ્મી એવામાં વપરાય જો એકલા ઘુવડ ઉપર બેસીને આવ્યા હોય તો અનકા જમીનમાં ડાટ્યા રે હવે જમીનનો પ્રશ્ન નથી બીજે પીડ્યા રે બરાબર માટે નારાયણને પહેલાં સ્વીકારવા અને નારાયણની સાથે ગરુડ પર બેસીને જો લક્ષ્મી આવે તો બહુ સારા સારા સત્કાર્યો થાય આવી બધી આપણા શાસ્ત્રો પુરાણોની રીતિ છે વાલા બહેનો આ સુંદર મજાની ભગવાનની કથા ચાલે છે માટે પ્રેમથી સાંભળવી વસ્તુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જોરદાર તાળીઓના નાદથી આપણે પૂજ્ય બેન ને અમૃતવાણીને વધાવી લઈશું વાલા ભક્તજનો અહીંયા થોડા ઘણા ભક્તોને અહીંયા રૂડા આશીર્વાદ અપાવવા છે તે ભક્તોને અહીંયા આહુત કરું છું પ્રવચનનો લાભ અહીં આપણે લેવાનો છે તો મારા સાંખ્યોગી મેઘાબેન અહીંયા પ્રસંગને અનુરૂપ અને ઇંગ્લિશ અને હિન્દીની અંદર પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે તો સાંખ્યોગી મેઘાબેન ધ વન હુ ઇઝ ફાર ફ્રોમ ઇન્ફિનિટી ધ સુપ્રીમ એન્ડ ઓલ માઇટી લોર્ડ માય લોર્ડ ઓફ ફેથ ભગવાન શ્રી સ્વામિનારાયણ માય બિલોવડ એન્ડ હાર્ટલી ગુરુજી પૂજ્યબેન द ऑनरेबल माय गुरु एल्डर ब्रदर्स पूज्य बड़े रेखा बहन छोटे रेखा बहन कांता कांताबेन एंड ऑल अदर रिस्पेक्टेबल सांख्यों बहने बहनें एंड ऑल ऑफ यू सत्संगी बहनों भाव थी महाराज स्वामीनारायण घनश्याम लीलामृत सागर भक्तों हम सब घनश्याम लीलामृत सागर कथा का, का श्रवण कर रहे हैं यह घनश्याम लीलामृत सागर एक अद्भुत ग्रंथ है जिसमें हमारे घनश्याम प्रभु की बाल लीलाओं का वर्णन है और वो भी ऐसे अनुभवी संतों के मुख से हमें सुनने मिल रही है ये तो हमारे लिए बहुत बड़े भाग्य की बात है सच ऐसा मौका जीवन में मिलना ये हमारे लिए बहुत ही मुश्किल है लेकिन सिर्फ और सिर्फ भगवान और ऐसे बड़े संत की कृपा से ही हमें ऐसी कथाओं का योग मिलता है आप सोचिए इससे पहले हमें कभी किसी ऐसी अद्भुत कथाओं का योग हुआ जिसमें हमें आगर, आगे का स्थान मिला और किसी जेंट्स को पीछे का लेकिन यह तो सिर्फ और सिर्फ हमारे भगवान की कृपा और गुरु जी के आशीर्वाद से उन्हीं की प्रेरणा से आज हम इतने बड़े सभा मंडप में इतने आगे के स्थान में बैठकर भगवान की दिव्य चरित्रों की कथा का श्रवण कर रहे हैं अब हमारे भगवान तो दयालु हैं ही वो हमारे स्वभाव तो टालते ही हैं लेकिन साथ ही साथ हमारे जो सेवक होते हैं हमारे जो दास होते हैं जिन्हें हमने अपने घर में पना दी है ऐसे लोगों के भी भगवान स्वभाव सुधारते हैं भगवान इतने दयालु है वो कहते हैं कि मैं अपने भक्तों को अपने धाम में लेकर जाऊंगा लेकिन उन्हें पूरा स्वच्छ और शुद्ध करके अब भगवान भगत को तो ठीक करने वाले हैं लेकिन भगत के जो दास हैं उनको भी भगवान ठीक करते हैं कैसे एक बार गढ़पुर गांव में भगवान के भगत दादा खाचर उनकी एक घोड़ी थी लेकिन घोड़ी का नेचर तो हम सब जानते हैं उसे पैर मारने की बहुत आदत होती है अब उस घोड़ी की भी पैर मारने की आदत इसे कहते हैं स्वभाव जो हमारी आदत किसी को नुकसान पहुंचाती है उसे कहा जाता है स्वभाव जो जीव को भगवान के धाम में जाने से रोकता है और भगवान वही चीज़ साफ करके जीव को शुद्ध बना के अपनी मूर्ति में स्थान देते हैं अब भगवान ने सोचा कि मेरे भगत की घोड़ी और ऐसा स्वभाव रखे ये मैं हर घी स्वीकार नहीं करूँगा भगवान ने मन में निश्चय किया कि आज इस घोड़ी का स्वभाव सुधारना है अब भगवान जिस अस्तबल में घोड़ी को बांधते हैं वहाँ गए और उस घोड़ी के पीछे एक लकड़ी का तना रखा दिया और उसी के पीछे कुर्सी में भगवान एक छड़ी लेकर बैठ गए अब थोड़ी थोड़ी देर में भगवान घोड़ी को पीछे से छड़ी मारते थे जैसे ही छड़ी को गुदाया और घोड़ी ने लात मारी और लात मारने से पता ही था कि पीछे लकड़ी का तना है तो सीधे लकड़ी के तने में उसका पैर टकरा गया पैर टकराने से हुआ ये कि उसे दुखा और थोड़ा सा लग गया और उसे ब्लीडिंग हुई फिर भगवान ने थोड़ी थोड़ी देर में बार बार उसको छड़ी लगाई और जितनी बार छड़ी चुबाई उतनी बार घोड़ी पैर मारने लगी और बार बार पैर लगने की वजह से घोड़ी को पैर में घाव हो गया और पैर में दुख दुख उत्पन्न हुआ अब उसे पता था कि अब जितनी मुझे छड़ी चुभने वाली है उससे मुझे ही नुकसान होने वाला है इसलिए बाद में जब भगवान ने छड़ी चुबाई उसके बाद घोड़ी ने पैर नहीं उठाया तब भगवान तो दयालु उन्होंने कहा कि बस अब और परीक्षा नहीं करनी अब ये घोड़ी ठीक हो गई है और अब ये कभी अपना पैर उठाएगी नहीं इसलिए भगवान ने उसका स्वभाव इस तरह से सुधारा ऐसे हमारे भगवान दयालु हैं जो अपने भक्तों के दास हो उनका भी स्वभाव सुधारते हैं तो हम तो उनके भक्त हैं तो हमारा स्वभाव वो क्यों नहीं सुधारेंगे और वो भी ऐसे परम पवित्र सांख्यों की बहनों हमारे गुरु के रूप में हैं उनके द्वार उनके द्वारा भगवान हमारा स्वभाव सुधार रहे हैं ऐसी बड़ी बड़ी सभाओं और कथाओं का आयोजन करके अब उसमें से हमें अपने ऊपर कैसे लेना है ये तो हमारे ऊपर ही निर्भर करता है क्योंकि बारिश तो सब जगह पर जाती है सब जगह बरसती है लेकिन पत्थर वाली ज़मीन है वो पत्थर बारिश के पानी को अपने में से नितरवा देती है और जो घीली भीनी कहते हैं मिट्टी वो पानी को अपने अपने में सोख लेती है अब हमें मिट्टी जैसा बन के कथाओं को हमारे जीवन में सोख लेना है और कथाओं का हमारे जीवन में पालन करना है अब हमारी इतनी तरह तरह की मुश्किलें होती है उसका उन सभी मुश्किलों उन सभी दुविधाओं उसका समाधान करते हैं हमारे गुरु ऐसे ही मैं अपना एक आपके साथ छोटा सा अनुभव शेयर करती हूँ कि मैं जब यहाँ आज से चार साल पहले पहली बार आई थी तो मुझे यहाँ की लैंग्वेज थोड़ी प्रॉब्लम हो रही थी आ, क्योंकि मेरे सभी गुरु भाई सब हैं वो काठियावाड़ी लैंग्वेज बोलते थे एंड मेरे लिए सबसे लाइफ का डिफ़िकल्ट सबसे ट्रबलियस्ट पार्ट था कि काठियावाड़ी सीखना एंड जब ये लोग काठियावाड़ी बोलते थे ओ माई गॉड मैं सिर्फ उनके सामने देखती थी ये मैं कब सीखूंगी मैं कब समझूंगी मुझे तो यही लगता था कि ये लैंग्वेज मैं कभी जीवन में नहीं सीख पाऊंगी, बट फॉर गॉड से गुरु जी के आशीर्वाद से और मेरे गुरु भाइयों के सहकार से आज चार साल हुए तो मैं थोड़ी थोड़ी काठियावाड़ी बोलना सीख गई कहने की बात यह है कि जो चीज़ हमें इम्पॉसिबल लगती है ये इसके लिए तो मेरे लिए यही शब्द था कि दिस लैंग्वेज इज डिफिकल्ट एंड दिस इज टोटली इम्पॉसिबल फॉर मी टू लर्न लेकिन मैं आज ये चौथा साल मेरा चल रहा है और मुझे खुद को लगता है कि आई एम काठियावाड़ी नॉट आई एम हिंदी इसलिए इम्पॉसिबल इट सेल्फ सेज दैट आई एम पॉसिबल इम्पॉसिबल खुद कहता है कि मैं पॉसिबल हूँ लेकिन कैसे जब ऐसे गुरु जी का सानिध्य हो और इतने प्यारे प्यारे सभी गुरु भाई साथ में हो तो कुछ भी इम्पॉसिबल थिंग दुनिया में हो सकती है इसलिए हम सब ऐसे प्यारे गुरु जी और ऐसे प्यारे हमारे गुरु भाइयों पर विश्वास रख के उनके वचनों पर चल के जैसे वो हमें चलाना चाहते हैं वैसे हम धीरे धीरे पैर मानकर चलेंगे तो एक दिन वो जो ध्येय से जिस आशय से हम इनके पास आए थे उस आशय को वो हमें कंप्लीट करा के भगवान के चरण तक हमें ज़रूर पहुंचाएंगे रियली भक्त काठियावाड़ी इज़ रियली वेरी डिफ़िकल्ट एंड आई एम सल्यूट यू ऑल की आप सब लोग इंग्लिश आई एम सॉरी काठियावाड़ी में बात करते हो एंड दिस इज़ वेरी सल्यूटेबल टू यू कि आप लोग काठियावाड़ी इतनी प्योरली और इतनी शुद्धता से बोलते हो क्योंकि काठियावाड़ी मैं आपको फ्रेंकली कहूँगी और अपने अनुभव से कहूँगी कि दुनिया में सबसे ट्रबलियस्ट कोई लैंग्वेज होगी तो वो आज भी मैं कहूँगी काठियावाड़ी काठियावाड़ी एंड काठियावाड़ी बिकॉज काठियावाड़ी

that's why i'm i'm telling you all we have the salutation because just not for the language kathiyawadi but i salute you all for this that you all have the yoke the sanidhya of samarth guruji the superiorest guruji of our sampradaya and you get that sanidhya from so many years and i have that sanidhya for still only four years and i that's why i am saluting you that you are very lucky and very fortunate <laughs> bef because me thank you thank you so much <laughs> Jai મેઘાબેનના કહેવાનો ભાવ હતો કે જેને ભંત નો ભેગો થઈ ભેટો થઈ જાય ને એના માટે કોઈ ગમે તેવી ઇમ્પોસિબલ વસ્તુ હોય ને એ સહેજે સહેજે સહજમાં પોસિબલ થઈ જતી હોય છે જેને ભગતનો ભેટો થાય તેના ભવના ભટકન બંધ થઈ જતા હોય છે એ ભેટો પણ બહુ દુર્લભ છે અને એટલે અમને મેગાબેન ના જે વાત કરતા હતા ને એનો ટોન વાતને એવો હતો કે સતી સુરાકો સહજ હે એક દિન કા કામ લેકિન સાધુ બનના કઠિન હે જીવન પર સંગ્રામ વાલા ભક્તજનો આ સમાજમાં આ ભીડામાં આ સંતોનું સાનિધ્ય જે મળવું ને એ મારા ને તમારા વધાઈના માટે બહુ સોનાલી લગડી આપણે કેમ સાચવીને મૂકીએ અને સાચવી રાખીએ એમ આ સંત સમાગમ આપણને મળે એને જતન કરીને આપણીએ આપણે જાળવીએ ને તો ચોક્કસ નથી ઘણી વખત મેં વાત કરી કે ઓલા નાના પહેલાં ફોનના મોટા મોટા ડબલા હતા અને પછી હવે નાના નાના મોબાઈલ આવી ગયા અને ખિસામ બાથરૂમમાં જાઓ તો અહીંયા સાથે બધે જાઓ

અને કથારૂપી હળમાં શ્રદ્ધા અને વિશ્વાસરૂપી બેન આપણને પાણીનું સિંચન કરે છે જો શ્રદ્ધા અને વિશ્વાસરૂપી પાણીનું સિંચન ગુરુજી તો કરે જ છે પણ જો આપણે પાણી સરખું પીએ તો એનો ઉગાવો સરખો થાય એનો પાક પણ સારો મળે અને રખેવાળા રૂપી આવા સદગુરુની જો કૃપા દ્રષ્ટિ હોય તો આપણું રખેવાળું રહી નહીતર ખેતરમાં પાક વાવ્યો હોય પાણી પાયું હોય અને બધો પાક તૈયાર થયો હોય પણ જો આવા સદ્ગુરુ રૂપી કૃપા દૃષ્ટિ ન હોય કૃપા દૃષ્ટિ રૂપી રખેવાળું ન હોય તો ઢોર ડાખર આવી અને બધો પાક ખાઈ જાય તો આવા કૃપા દૃષ્ટિ રૂપી રખેવાળા સમર્થ સંતનું સાનિધ્ય જરૂર પ્રાપ્ત થયું છે પણ આપણે સમર્પિત થઈ તનમન ધનથી સ્વીકારીએ તો આપણું રખેવાળું સરખું રહે ભક્તિ રૂપી વાવેતરમાં વિશ્વાસ અને શ્રદ્ધા રૂપી પૂર્ણ પાણીની જરૂર છે એ પાણી પાનારા તો મળ્યા છે પણ આપણે સરખી રીતે પીએ તો એનો સરખું પોષણ મળે ભગવાનના આશરે જવાથી અને શ્રદ્ધા સંતમાં અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી આપણું સિંચન સારું થાય ગંભીરસિંહ રાજા ઈડર દેશના થયા અને એના દીકરા યુવાનસિંહ રાજા હતા એ સારા સત્સંગી હતા સંતનો સમાગમ કરતા એની સાથે એના પ્રધાન ગુલાબ ખેર હતા એ સત્સંગી નહોતા પણ સજ્જન પુરુષ હતા એને સાથે કાયમ સંતો સાથે સમાગમમાં જાય સંતોની વાત સાંભળે સંતો કાયમ એમ કે પ્રધાનજી તમે કંઠી બાંધી અને ભગવાનના શરણે થાવ ને તો તમારા સંચિત કર્મો બધા બળી જાય એટલે આને વિશ્વાસ ન આવે અને સંતો સાથે દલીલ કરે કે હું એવું નથી માનતો કે ભગવાનના શરણે જવાથી કે કંઠી પહેરવાથી બધા સંચિત કર્મો કે પાપ કર્મો બળી જાય એકવાર આ સંચિત કર્મો કેવી રીતે બળે છે એના માટે એકવાર એક એક ઉપાય કર્યો ગામના એની પાસેથી ને દસ હજાર રૂપિયા એને માગીને લીધા પણ લખત કર્યા વગર લીધા પછી ચાર પાંચ મહિના થયા એટલે નગર શેઠ પ્રધાનજી પાસે આવ્યા અને પ્રધાનજીને કીધું કે મારા દસ હજાર રૂપિયા મને પાછા આપો એટલે પ્રધાનજીએ ખોટું બોલ્યા કે મેં ક્યાં લીધાશ તારી પાસે લખત હોય તો લાય તો આપું કે મેં નથી લીધા એટલે આ શેઠ કે તમે મારી પાસે પૈસા લઈ ગયા છો પણ તમે ખોટું બોલો છો અને હું સાચો છું એટલે ગામના બધા મુખ્ય મુખ્ય મેન વ્યક્તિ હોય એને બોલાવવાને કીધું આ પ્રધાનજી આમ સજ્જન છે મોટા માણસ કહેવાય એની પાસે વધારે કાંઈ મગાય નહીં બોલાય નહીં કાંઈ કહેવાય નહીં પણ હું સાચો છું મેં એને દસ હજાર રૂપિયા આપ્યા છે પણ એ પોતે ખોટું બોલે છે એટલે પ્રધાનજી એમ કીધું કે હું હાલ આપણે એક શરત કરી જો તું સાચો હોય તે મને દસ હજાર રૂપિયા આપ્યા જ હોય તો આ હું કહું એના સમ ખા એ કે તમે કયો એના સમ ખાઓ પણ મેં દસ હજાર રૂપિયા તો આપ્યા જ છે પછી બધા એ નક્કી કર્યું કે એક કોષ મગાવો અને એને ગરમ કરીને ધગધગાવી અને લાલ કરો એક ઠેબુ પકડી રાખે નગર શેઠ અને એક પ્રધાનજી જે દાજે એ ખોટો અને જે ન દાજે એ સાચો એટલે પ્રધાનજીએ કીધું ચાલો હું તૈયાર છું એટલે પહેલું જ પહેલાં પ્રધાનજીએ પકડ્યું ઠેબું અને એને ટાઢા ગાળ જેવી કોશ લાગી અને દાજીઓને નગર શેઠ સાચા હતા પણ ધ્રુજી ગયા કે હું તો દાજી જાય હો આપણે પકડવું નથી એટલે નમન કરીને કહી દીધું હું ખોટો છું મારી પાસેથી પૈસા નથી લીધા એટલે પછી બધાએ એને તિરસ્કાર કર્યો કે આવું ખોટું આળ નાખી આવા સજ્જન વ્યક્તિ ઉપર એટલે જતો રહ્યો ત્યારે પ્રધાનજી એમ કીધું સાંભળો આ પરીક્ષા નગર શેઠની નથી પણ મારી છે મને સંતો કાયમ કહેતા કે તું ભગવાનના શરણે થા અને કંઠી પહેરને તો તારા પાપ કર્મ સંચિત કર્મો બળી જાય એટલે હું આ દસ હજાર રૂપિયા લઈ અને ખોટી આળ નાખી અને પછી સાધુ પાયું કંઠી પહેરવા ગયો આ જે હું દાયજો નથી એનો પ્રતાપ છે આ ભગવાનના શરણે થયો અને આ સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો એનો આ પ્રતાપ છે હતો તો હું ખોટો પણ ભગવાનના શરણે જવાથી પાપ કર્મ અને સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે પણ આવા સંતના કે આવા સદગુરુના વચનમાં જો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો આપણું જે સિંચન થાય છે પાણી દ્વારા તો પૂર્ણ સિંચન થઈને આપણો પાક તૈયાર થાય અને આવા સંત થકી જ મુબલક પાક તૈયાર થઈને ભગવાનના ચરણ સુધી પહોંચાડે છે એ આ સંતની કૃપા રૂપી રખેવાળું હોય તો માટે વાલા બેનો આપણને આવા સદગુરુ પૂજ્ય બેન મળ્યા છે તો આપણું રખેવાળું કરે છે વાવેતરઈ કરે છે અને પાણી નાખે છે ને કથા વાર્તા રૂપી હળ ચલાવી અને બધું જ પોચી ભૂમિ કરી અને પછી આપણને ભગવાનના ચરણ સુધી પહોંચાડે એવો મબલક પાક તૈયાર કરી અને ભગવાનને અર્પણ કરે છે જો આપણે એના વચનમાં પૂર્ણ વિશ્વાસને શ્રદ્ધા રાખશું તો અસ્તુ જય સ્વામિનારાયણ